ચાલો આપણે ગઈકાલે કેટલે સુધી જોયેલું ગયા લેક્ચરમાં આપણે પેલું તમારું આ સ્વયં ઓક્સિડેશન એ બાકી હતું બરોબર ને ચાલો ચાલો જોઈ લઈએ એટોમિક સ્ટ્રક્ચર પૂરું થઈ ગયું દીકરા પાનેલિયા સાહેબનું કેટલું પૂરું છે કમ્પ્લીટ એમસીક્યુ ચાલે છે એમસીક્યુ ચાલે છે ઓકે ચાલો તો આપણે રેડોક્સ નો આજે છેલ્લો દિવસ છે બરોબર છે રેડોક્સ ની થોડીક થિયરી છે બાકી પૂરી કરી લઈએ અને ત્યારબાદ આપણે એના એમસીક્યુ જે બાકી છે અને પ્રીવિયસ યરના નીટ ના એમસીક્યુ જે લઈએ ઓકે ચાલો નેક્સ્ટ છે આપણી પાસે સ્વયમ ઓક્સિડેશન અને પ્રેરિત ઓક્સિડેશન ઓકે સ્વયમ ઓક્સિડેશન અને પ્રેરિત ઓક્સિડેશન આપણે જોઈ લઈએ હવે જો પહેલી વસ્તુ કે ટર્પેન્ટાઇન ટર્પેન્ટાઇન ને ઓળખો છો ટર્પેન્ટાઇન શું છે શું છે હા પછી છે ઘણા અસંતૃપ્ત સંયોજનો ફોસ્ફરસ છે ઝિંક છે લેડ જેવી ધાતુઓ પાણીની હાજરીમાં ધ્યાન આપજો પાણીની હાજરીમાં હવામાનમાંથી ઓક્સિજનનું શોષણ કરે અહીં પાણીનું H2O2 માં ઓક્સિડેશન થાય અને આ ઘટનાને સ્વયં ઓક્સિડેશન કરે એટલે શું થશે કે એ લોકો ઓબ્વિયસલી શું કરે છે એક વસ્તુ ખાસ ધ્યાન આપજો કે અહીંયા શું કરે કે ઝીંક H2O જેવી ધાતુ પાણીની હાજરીમાં એટલે દાખલા તરીકે Zn છે H2O ની હાજરીમાં કોની H2O ની હાજરીમાં આ પ્રક્રિયામાંથી શું બનાવે છે H2O2 બનાવે છે હવે અહીંયા જો ધ્યાન આપજો પાણીનું શું થાય છે H2O2 માં ઓક્સિડેશન અહીંયા ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય માઈનસ 2 અહીંયા કેટલી હોય પ્લસ 2 હા H2O2 માં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય

પ્લસ વન અહીંયા લેડ ઓક્સાઇડની પ્લસ ટુ અહીંયા હાઇડ્રોજન ની પ્લસ વન અને ઓક્સિજન માઇનસ વન આ રેડોક્સ પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા હોવા માટે શરત શું હોય જો લેડ ઓક્સાઇડ પ્લસ ફોર માંથી એટલે લેડ પ્લસ ફોર માંથી પ્લસ ટુ માં ગયો એટલે શું થયું રિડક્શન વેરી ગુડ ઓક્સિજન માઇનસ ટુ માંથી માઇનસ વન માં ગયો શું થયું માઇનસ ટુ માંથી માઇનસ વન એટલે ઝીરો તરફ ગયા ઝીરો તરફ ગયા એટલે વધારો થયો અને વધારો થયો તો એને શું કહેવાય ઓક્સિડેશન એટલે સર આર એવી પ્રક્રિયા કે છે કે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બે હાજર છે તો આ રિએક્શન ને રેડોક્સ રિએક્શન કહેવાશે હવે જો શું છે કે ટર્પેન્ટાઇન અને અસંતૃપ્ત સંયોજન હવે પહેલી વસ્તુ અસંતૃપ્ત કોને કહેવાય જેની ચારે ચાર સંયોજકતા પૂરી હોતી નથી એવું ન કહી શકાય જેમાં ત્રિબંધ હાજર કારણ કે ત્રિબંધ સંયોજન છે તો એ પણ અસંતૃપ્ત કહેવાય ને કે નો કહેવાય કહેવાય જેની સંયોજકતા અર્ધપૂર્ણ હોય જેની સંયોજકતા પૂર્ણ હોતી નથી એને શું કહેવાય છે અસંતૃપ્ત કમ્પાઉન્ડ અથવા અનસેચ્યુરેટેડ કમ્પાઉન્ડ કહેવાય છે હવે તમારી પાસે અહીંથી પહેલી જ વસ્તુ ખબર પડી કે આ સાહેબ આપણી પાસે આલ્કિન છે શું છે આલ્કિન હવે આ આલ્કિન ની અંદર હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ શું હશે sp2 એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે એટલે શું થાય અહીંયા જોવો દીકરા અહીંયા પાઇ બનશે શું છે

એક મિનિટ હા બ્લેકમાં હું છે દીકરા આપણે નીચે છે ને સેટઅપ એક નવો કરી લે ને સરખો એટલે બ્લેક સ્ક્રીન જ છે બ્લેક સ્ક્રીનમાં થોડુંક આમાં થોડુંક ચલાવી લો બ્લેક સ્ક્રીન નું થઈ જશે હો ઓ અહિયાં ઓ આર હવે આ કાર્બન ની સંયોજકતા પૂરી છે કમ્પ્લીટ આ કાર્બન ની પૂરી છે અહિયાં ઓક્સિજન ની જોવો અને આ ઓક્સિજન ની એક એક બાકી છે તો મેલોક્સાઇડ બનાવવા હું અહિયાં હું કરું માઇનસ વન ચાર્જ હવે આપણને ખબર છે કે જ્યારે પણ ઓક્સિજન ઓક્સિજન વચ્ચે બંધ હોય ત્યારે પેરોક્સાઇડ માં જાય કેમાં જાય પેરોક્સાઇડ માં જાય એ આપણને એક વસ્તુ ખબર છે પેરોક્સાઇડ માં જાય તો આના ઉપર કેવો વીજભાર માઇનસ વન આના ઉપર કેવો વીજભાર માઇનસ એ જ પ્રમાણે પછી આગળ વધતા એ શું કરે છે અહીંયા ફરીથી શું થાય કે ઓક્સિજન ઓક્સિજન દૂર થાય ફરી અહીંથી બોન્ડ બનાય એટલે એના ઓક્સિજનની ઓક્સિડેશન આંકમાં વધારો પણ થાય અને આગળ વધતા એની ઓક્સિડેશન આંકમાં શું થાય ઘટાડો પણ થાય દાખલા તરીકે અહીંયા ઓક્સિજન અત્યારે ઝીરો હતો ઝીરો માંથી માઇનસ વન થયો બરોબર છે માઇનસ વન માંથી માઇનસ ટુ માઇનસ ટુ માંથી પાછો ઝીરો એટલે વધારો ને ઘટાડો બે વસ્તુ એમાં જોવા મળે હવે જો આ બાજુ કે હવા દ્વારા N2SO3 ના દ્રાવણનું ઓક્સિડેશન થાય છે ની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય તો માઇનસ સિક્સ માઇનસ સિક્સ માંથી પ્લસ ટુ જાય માઇનસ ફોર માઇનસ ફોર પેલી ની બાજુ પેલી તરફ જાય એટલે પ્લસ ફોર અહીંયા સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી પ્લસ 5 ઓકે એટલે આ રીતના તમે જોઓને તો ઓક્સિડેશન આંકમાં એટલે શું થાય કે ઓક્સિડેશન થાય પરંતુ સોડિયમ આર્સેનિયસ નું દ્રાવણ ઓક્સિડેશન થતું નથી હવે જો આ સાઈડ સોડિયમ આર્સેનિયસ નું દ્રાવણ છે તો આમાં કોઈ ફેરફાર નહીં પડે પણ N2SO5 છે એમાંથી આ ફોર્મા રૂપાંતરણ પામે છે એટલે લેવામાં આવે તો બંનેનું ઓક્સિડેશન થાય ને આને પ્રેરિત ઓક્સિડેશન કહેવાય શું કહેવાશે પ્રેરિત શબ્દ ક્યારે વાપરે કે તમે બીજાને જ્યારે પ્રેરણા આપો કે બીજાને જ્યારે એના દ્વારા બીજાનું કોઈનું ઓક્સિડેશન થતું હશે તો એને પ્રેરિત ઓક્સિડેશન કહેવાય છે ઓકે આ નોર્મલી વસ્તુ છે ને આ ખાલી એમ નમ વાંચવા ઉપર ધ્યાન દેવાની કારણ કે રેડોક્સ પ્રક્રિયામાં આ એટલું બધું ડીપ ને આ ખાલી ઉપર ચલુ એક નજર મારી લે અને આ જે રિએક્શનો છે ને આ પણ આ કદાચ તમે લોકો લેબોરેટરીમાં પેલી કેમેનો ફોર્નિન એની ખબર છે આપણે બ્યુરેટ પિપેટ વાળી રિએક્શન હતા રેડોક્સ પ્રક્રિયા આપણે આખી લખવાની આવતી બરોબર ને એક એ છે સૂચક વાળી આપણે ખબર છે ઇન્ડિકેટર નાખતા યાદ છે કે એમ ફોર ની જ્યારે રેડોક્સ પ્રક્રિયા હોય તો ઇન્ડિકેટર તરીકે શું હોય સૂચક તરીકે હે ફિનોફ્થેલિન ફિનોફ્થેલિન થોડું હોય રેડોક્સ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયામાં કે ફોર ને કે સી 2 ઓ એ સ્વયં સૂચક છે પોતે જાતે જ સૂચક છે હા હવે પડશે એ કેવા છે સ્વયં સૂચક છે તમારે ફિનોફ્થેલિન ને મિથાઈલ ઓરેન્જ કેમાં નાખવું પડે ખબર છે તમે NaOH અને HCl લ્યો ને તો તમારે ફિનોફ્થાલીન ને મિથાઇલ નાખવું પડે આમાં કોઈ નાખવાની જરૂર નથી ચાલો જો હવે શું છે કે યોગ્ય રિડ્યુસિંગ એજન્ટ કે ઓક્સિડાઇઝિંગ એજન્ટના પ્રમાણિત દ્રાવણ વડે આપેલા દ્રાવણમાં ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનું ચોક્કસ પ્રમાણ જાણવા માટે તમે રેડોક્સ અનુમાપનનો ઉપયોગ કરી શકો છો એની અંદર કેટલું ઓક્સિડાઇઝિંગ એજન્ટ કમ્પાઉન્ડ છે કેટલું રિડ્યુસિંગ એજન્ટ કમ્પાઉન્ડ છે એ તમે આ મેથડની આધારે જાણી શકો હવે એના આધારે તમે જુદા જુદા સૂચક દાખલા તરીકે આ પહેલું જુઓ

જાંબલી રંગમાંથી રંગવિહીન થાય જેવો જાંબલી રંગમાંથી રંગવિહીન થાય એટલે તમારે સમજી લેવાનું કે આ પ્રક્રિયામાં રેડોક્સ પ્રક્રિયા થઈ થઈને થઈ હવે જો હવે અહીંયા એકેમેનો ફોર્મમાં અહીંયા ઓક્સિડેશન અવસ્થા બેમાંથી ગમે એ લઈ શકો ચાલે બરોબર છે કારણ કે અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +7 થાય અને અહીંયા મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +7 થાય આપણને ખબર છે આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા કોઈ ધરાવતું હોય તો એ કોણ છે મેંગેનીઝ છે

મેં આટલે મિન્સ કે આ એમ એન ઓ ફોર માઇનસ છે આનું ઓક્સ્યુડેશન કિડમ કંઈ થયું કારણ કે પોતાનું ઘટ્યો તો એણે સામેવાળાનું વધાર્યું અને પોતાનું ઘટાડણ સામેવાળા વધાર્યું તો ઓક્સીડાઇઝિંગ એજન્ટ તરીકે વર્તે કે ન વર્તે ઓકે એટલે એનું શું થાય છે સંપૂર્ણપણે અહીંયા જો આ લાઇન વાંચો એ એમ એનઓ ફોર વડે એફી પ્લસ ટુ કે સી ટુ ઓ ફોર માઇનસ ટુના અનુમાપન દરમિયાન જ્યારે રિડક્શન કરતા જેવા કે એફઈ પ્લસ ટુ કે સી ટુ સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે તો એફઈ પ્લસ ટુ નું સંપૂર્ણ ઓક્સિડેશન મેં તમને અહીં બતાવ્યું કે ભાઈ સર એફઈ પ્લસ ટુ માંથી એફઈ પ્લસ થ્રી થાય છે તેનું કમ્પ્લીટલી ઓક્સિડેશન થાય છે હવે દીકરા અહીંયા સી ઓ ફોર માઇનસ ટુ માં કાર્બન ની ઓક્સીડેશન અવસ્થા કે તો મને બતા દેખાય છે ને ઓકે કેટલી થશે સરખાઈ કરો જો

તમને આમાં કંઈ એક જ મિનિટ જો તો મેંગેનીઝ નું કામ છે ખરું ઓક્સિડેશન કરવાનું કામ કર્યું એને પોતાનું જો હવે છે આંતરિક સૂચક આ પ્રકારના સૂચકો પ્રક્રિયકનું એક બૂંદ પ્રક્રિયા કરે ત્યારે બાદ તરત ઓક્સિડેશન અને રંગ પરિવર્તન થાય છે પીપેટ લેતા પાણી ખેંચીને પછી આમ સ્ટોપ કરી દો પછી એને ફ્લાસ્કમાં નાખો પછી શું કરો બ્યુરેટ નીચે રાખો બ્યુરેટ નીચે રાખીને કોક આમ હાથમાં પકડી રાખો આવી રીતના આમ કોક પછી આમ કોક દબવીને પછી આમ આમ સતત હલનચલન ચલન કરાવો એટલે આ બ્યુરેટની જ્યારે તમે રિએક્શન કરતા ત્યારે ખબર છે એક તમને શિક્ષક તમારા કહેતા હશે લેબના કે જયારે પણ તમે ટીપું નાખો છો ને ત્યારે ફ્લાસ્ક માં મોઢું રાખજો કારણ કે એક જ સેકન્ડ માં ભાગમાં એ કલર ગુલાબી થઈ જતો ખબર હા બહુ ઓછો સમય લાગતો તમે આમ જેવું ડ્રોપ નાખો ને તમારે ધ્યાન આમ આજુબાજુમાં જોવા કેવું છે આમ આમ જોવો ને તો તરત જ એ રંગ ગુલાબી થઈ જાય ઓકે એટલે આમાં છે ને એક ત્વરિત પ્રક્રિયા ની કેવી પ્રક્રિયા થઈ ત્વરિત પ્રક્રિયા પામીન રંગ પરિવર્તન કરે એટલે કે ઓક્ઝેલ આ શું છે સીઆરટુઓ સેવન છે સીઆરટુઓ સેવન માઇનસ ટુ વડે એફી પ્લસ ટુ કે સી ટુ ઓ ફોર માઇનસ ટુના અનુમાપન દરમિયાન કેટુ સીઆરટુઓ સેવન સ્વયં સૂચક તરીકે વર્તતા નથી મેંગેનીઝ જ્યારે હતો પોટેશિયમ પર મેંગેનેટ હતો કે એમ એ નો ફોર કે એમએન ઓ ફોર કેવો હતો સ્વયં સૂચક તરીકે વર્તતો હતો

હા હા ટુ ફોર ડી એન કારણ કે એમાં એમાં દ્વિત્યક હોય બરોબર ને અથવા એને એન ડાય ફિનાઇલ એમાઇન પણ કહેવાય શું કહેવાય એન ડાય ફિનાઇલ એમાઇન કારણ કે તૃતીયક હોય ને એટલે બે તરફ પેલા માં હશે ચાલો હવે શું થાય કે આ ડાયફિનાઇલ ફિનાઇલ એમાઇન નું દ્રાવણ પ્લસ ફોસ્ફરિક એસિડ નું એક પર્સન્ટેજ દ્રાવણ વપરાય છે અને અંતિમ બિંદુ એ કેવો રંગ આપે છે લીલો રંગ આપે છે ને લીલો રંગ સીઆરઓટ આનું આયુપીએસસી કોઈ આવડે આપણે શીખી પચાસ ટકા જેવું જેટલું એસો ફોર ચોઈસ છે એટલે ટ્રાય ટ્રાય સલ્ફેટ ક્રોમિયમ ક્રોમેટ લાગે ને પ્લસમાં છે ક્રોમિયમ ઓકે ચાલો ભૂરા જાંબલી રંગમાં પરિવર્તન પામે છે જે કાયમી જળવાઈ રહે છે એટલે આ પણ એક ઓક્સિડાઇઝિંગ તરીકેનું કામ કરે છે પણ એ સ્વયં ઓક્સિડેશન નથી વર્તું તો તમારે સ્વયં ઓક્સિડેશન વર્તવા માટે ન વર્તતો હોય ત્યારે તમારે આ બે સૂચક એમાં આંતરિક સૂચક તરીકે તમારે નાખવાના છે બરોબર છે એટલે આ જે વસ્તુ છે ને એ લેબ માટેની છે એટલે આપણે અહીંયા પછી જો આ છે બાહ્ય સૂચક એટલે એવું રાખીએ કે આ છે ને સૂચક વાળું એક એના ઉપર એક તમે નજર મારી લેજો બરોબર છે કારણ કે આ કોઈ કામનું નથી સૂચક વાળું લેબોરેટરી એમાં વધારે જોસાને અને આમાંથી એમસીક્યુ કારણ કે આપણે એમસીક્યુ ને વધારે પ્રેક્ટિસ કરશું તો વધારે મજા આવશે આની કરતા એટલે આના ઉપર થોડી ચાલો એમસીક્યુ માં આપણે ક્યાં પહોંચ્યા થઈ મને જાણ કરો તો फटाफट સર થી બાકી હતા એમને અ દીકરા એ મારી પાસે અત્યારે ફોન ચાર્જિંગમાં મૂક્યો છે અને સ્ક્રીનશોટ એટલે મને ખાલી છે ને એટલું લખીને મોકલી દે કે કઈ તારીખના કયા ચેપ્ટરનો અને કયો એમસીક્યુ એટલે હું એમસીક્યુ જોઈ લઉં અને એની પીડીએફ મોકલી લઉં તમને સોલ્યુશન મોકલી દઉં બરોબર જેને પણ છે ને એમસીક્યુ માં ઇશ્યુ કારણ કે તે મને લખીને મોકલો ને એમાં બરોબર દેખાતો નથી મને એટલે મેં તને સ્ક્રીનશોટ માંગેલો એટલે કોઈને પણ પ્રશ્ન હોય ને મારો નંબર છે તમારા બધા પાસે એટલે કોઈ પણ ઇશ્યુ હોય એટલે તરત જ એમસીક્યુ કયો છે કયો સર કઈ પીડીએફ નો છે ને કઈ તારીખ નો છે એ ફટાફટ મને મોકલી આપવાનું એટલે તમારી સોલ્યુશન થઈ જાય પણ ડીપીપી આપીનો પછી પાછા ડીપીપી સોલ્વ કરતા કરતા મને મોકલ ચાલો એક જ મિનિટ કેટલા મો પ્રશ્ન ત્રીસ મો આવ્યા ને ચાલો ત્રીસ માં પ્રશ્ન થી આપણે શ્રી ગણેશ કરીએ ચાલો એક તમારી પાસે શું છે નીચેનામાંથી કયો એસિડ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા તથા સંકીર્ણ બનાવવાનો ગુણધર્મ ધરાવે છે ચાલો ઓક્સિડેશન એ થઈ શકતું હોય એનું અને એનું રિડક્શન એ થઈ શકતું હોય એવો કમ્પાઉન્ડ છે તમારી પાસે હવે જો HNO3 ઓપ્શન A અહીયા નાઇટ્રોજન ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય જો તમે પેજ પેન બધું સાથે રાખજો કમ્પ્લીટલી અહીંયા નાઇટ્રોજન ની ઓક્સિડેશન અવસ્થા હોય કે નાઇટ્રોજન વધી શકે તો એનું મિનિંગ એનું ઓક્સિડેશન થઈ શકે નહીં એટલે પેલો ઓપ્શન કેન્સલ જો આજ રીતના આજ આજ મેથડ શું છે કે કયો એસિડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ એન્ડ રિડ્યુસિંગ એજન્ટ બે તરીકે એટલે આપણે એમ જોવાનું કોનું ઓક્સિડેશન રિડક્શન બે થતું તો આમાં રિડક્શન થાય નાઇટ્રોજન સલ્ફરની ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય પ્લસ પ્લસ સિક્સ થશે કેટલી થાય પ્લસ સિક્સ હવે આ આગળ જઈ શકે કારણ કે સલ્ફરની સંયોજકતા છ જ હોય ખબર છે ને તો આનું રિડક્શન થઈ શકે પણ ઓક્સિડેશન થઈ શકે નહીં નહીં ચાલો ઓપ્શન ડી ઓલ સી અહીંયા ક્લોરિન ની માઇનસ વન માઇનસ ટુ થઈ શકે અલ સોરી પ્લસ વન થઈ શકે હે કઈ દુનિયામાં ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે ગુમાવવાની મેળવવાની અને આમાં હાઇડ્રોજન પ્લસ વન અને જો હજી હું તમને કહું અહીંયા ધ્યાન આપો મારા દીકરા અહીંયા હાઇડ્રોજન પ્લસ વન માં છે બરોબર હાઇડ્રોજન માઇનસ વન તો હોય એ આપણને ખબર છે ખબર હાઇડ્રોજન માઇનસ વન હોય હાઇડ્રોજન જ્યારે માઇનસ વન હોય ત્યારે શું કહેવાય હાઇડ્રાઇડ કહેવાય

સીધી આ તમને અક્ષર પતલા નથી દેખાતા ને તો થોડો હાલો રેડી આવી ગયો જોયો ચાલો જો કયો પ્રશ્ન તો 31 નો એક ઋણ આયનના એસિડિક દ્રાવણમાં KMnO4 ના થોડા ટીપા નાખવા તો તમારી પાસે અહીંયા એક ઋણ આયન છે શું છે એક ઋણ આયન છે એના એસિડિક દ્રાવણમાં KMnO4 ના થોડા ટીનો ટીપા ઉમેરવાના છે કેના કે ના થોડા ટીપા ઉમેરો તો તેના નીચેના કોણ જો હાજર હોય તો કે ને બનાવશે નહીં તમારે શું કરવાનું છે કોણ કે એમ ફોર ને રંગવિહીન બનાવશે નહીં હવે જો કે એમ ફોર કેમ બને હવે પેલી વસ્તુ કે કે એમ ફોર છે અહીંયા છે ઓકે અહીંયા કે ની ઓક્સિડેશન અવસ્થા પ્લસ સેવન હોય

એટલે આ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે તે સામેવાળાનું શું કરે રિડક્શન કરે એટલે આ ઋણ આયનનું રિડક્શન CO3-2 છે કે CO3-2 સારામાં સારી રીતે ઋણ આયનનું રિડક્શન કરી શકે છે એટલે એમાં ઓપ્શન આવશે CO3-2 ચાલો પછી છે 31 32મો પ્રશ્ન શું કહે છે કે એક પ્રક્રિયા આપી છે ચાલો 32 પ્રશ્ન નંબર એક પ્રક્રિયા છે 4Fe ધ્યાન આપજો હવેના પ્રશ્નો બહુ સરસ છે ચાલો બતાવો પહેલી વસ્તુ આ રેડોક્સ પ્રક્રિયા છે જોવો તો અહીંયા ઝીરો માંથી પ્લસ થ્રી થાય છે અને આ ઝીરો માંથી માઇનસ ટુ થાય છે

કે આ ભાઈ નું ઓક્સિડેશન થતું હોય એફ નું ઓક્સિડેશન થતું હોય એટલે ઓબ્વિયસલી ઓક્સિજન નું શું થાય છે રિડક્શન થાય છે તો આ એફ દ્વારા થયેલું હોય એટલે એફ રિડ્યુસિંગ એજન્ટ તરીકે વર્તી શકે યસ એફ પ્લસ થ્રી ઓક્સિડેશન કરતા છે એટલે આ ઓક્સિડેશન કરતા છે એમ કે છે સાચું ખોટું હું કામ ઓક્સિડેશન કરતા કારણ કે એ પોતાનું રિડક્શન કરી શકે એટલે પાછો રિવર્સ જઈ શકે એફી પ્લસ થ્રી માંથી એફી માં જઈ શકે અને છેલ્લું છે કે આ ધાત્વિક આયન Fe+3 માં રિડક્શન પામે છે Fe+3 માં રિડક્શન નહીં Fe+3 માં ઓક્સિડેશન પામે ફરીથી શબ્દ સાંભળજો ધાત્વિક આયન નું ધાત્વિક આયન નું Fe+3 માં શું થાય છે ઓક્સિડેશન થાય છે શું થાય છે ઓક્સિડેશન ઈ લોકો એવું કહે છે રિડક્શન થાય છે જે તદ્દન વિધાન ખોટું છે એટલે 32 માં આન્સર ડી તેત્રીસમો પ્રશ્ન શું કે છે કે જ્યારે પણ આયન નું ક્ષારણ થાય શું થાય આયન નું ક્ષારણ થાય ત્યારે તેનું શું થાય આ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ભણ્યા ને એમાં ક્ષારણ હતું ખબર છે છેલ્લે ક્ષારનું સૂત્ર શું હોય અહીંયા Fe ની ઓક્સિડેશન અવસ્થા શું હોય +3 હા જો હવે આ વસ્તુ છે ને ફટાફટ આવડવી જોઈએ હવે આમાં ટાઈમ ન લાગો છે તો એ લોકો એવું કહે છે કે આયન નું ક્ષારણ થાય તો આયન એટલે Fe અને એનું ક્ષારણ થઈને શું બને Fe2O3 x ટાઈમ H2O તો અહીંયા આયન ની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય 0 અહીંયા કેટલી થાય

એટલે કેસીએલ ઓ થ્રી નું વધારો ને ઘટાડો બેય થાય છે પછી ટ્રુ ચાલો પેલો ટ્રુ સીએલ ફાઇવ નું સીએલ માઇનસ માં રૂપાંતરણ થાય છે હા સર આ જોયું સીએલ ફાઈવ માઇનસ માંથી સીએલ માઇનસ વન માં રૂપાંતરણ થાય છે એટલે ટ્રુ થર્ડ છે કે કેસીએલ ઓ થ્રીમાં ના ઓક્સિજન નું રિડક્શન થાય છે સાચું છે કેસીએલ ઓ થ્રી માં રહેલો ઓક્સિજન છે એનું રિડક્શન થાય છે એવું કે છે રિડક્શન થાય છે

આ બાજુ કાર્બન પ્લસ ફોર અને આ બાજુ નાઇટ્રોજન પ્લસ ફાઈવ રેડી ને એનો થ્રી છે એટલે ત્રણ હોય એટલે છેલી બાજુ જાય છ માઇનસ ફાઈવ પ્લસ ફાઈવ ચાલો જોવો તો ઓપ્શન

તો એનો મિનિંગ કે તમારે આ કાર્બનની ઓક્સિડેશન અવસ્થા ગોતવી પડશે આ જે કાર્બન છે નાઇટ્રોજન નું નાઇટ્રોઈડ માંથી એન પ્લસ ફાઈવમાં ઓક્સિડેશન થાય છે યસ અહીંયા નાઇટ્રોજનની કેટલી હોય માઇનસ થ્રી માઇનસ માંથી હું થયું પ્લસ

જો છત્રીસ મો આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે તમાર થી થશે છત્રીસ આડત્રીસ થાય એવું છે ઓગણ ચાલીસ ઓગણચાલીસ જુઓ તો થાય એવો છે તમારે જોવાનું છે કઈ પ્રક્રિયા છે ઓકે થશે કારણ કે પેલી રેડોક્સ નથી જો ખબર પડી જાય આ જમણી બાજુ એને હોય એ છે તો એને પ્લસ વન માં હોય અને ડાબી બાજુ એને સીએલ છે ત્યાં સોડિયમ કેવું હોય પ્લસ વન માં જોઈ ને એટલે રેડોક્સ નથી જો એ થાય એવી છે ચાલીસ એકતાલીસ પછી આઈ થિંક મારા ખ્યાલ પ્રમાણે વિષમીકરણ એટલે ખબર છે ને વિષમીકરણ એટલે શું થાય કે એક જ એવો રિએક્ટન્સ હોય કે જેનું ઓક્સિડેશન અને રિડક્શન બે થાય એટલે ફોર્ટી ટુ માં તમારે જોવાનું છે કોણ એવું છે કે જેનું ઓક્સિડેશન રિડક્શન નથી થતું કારણ કે પ્રશ્ન પૂછ્યો છે કે હું કોણ વિષમીકરણ થતું નથી એટલે ખાસ ધ્યાન આપજો ફોર્ટી શું છે હા આણવી આપણી થિયરી જોવો આગળ મેં ઇન્ટર મોલેક્યુલર ભણાવ્યું હતું હા પેલા જ નંબર પેજ ઉપર જુઓ ત્રીજી રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો છે ને એમાં ત્રીજું જોવો આંતરઆણવીય રેડોક્સ મોલેક્યુલ્સ કે જે રેડક્સ પ્રક્રિયામાં એક જ પદાર્થનું ઓક્સિડેશન અને બીજા ઓકે ચાલો હવે જો ચુમ્માલીસ માં પ્રશ્ન થી આઈ થિંક તમને તકલીફ રહેશે ચુમ્માલીસ મોલ વાળા છે જો હા જો હવે શું આપ્યું છે જો આના માટે શું છે ખબર છે ખરેખર આ એમસીટ્યુ ને અત્યારે કોઈ માન આપવા જેવું ન હોય એનું રીઝન છે કે અહીંથી જેટલા પણ એમસીક્યુ છે ને એ બધા ડીએફ બ્લોકને અનુલક્ષીને છે બધા ડીએફ બ્લોકની રિએક્શનને આધારે છે એટલે ડીએફ બ્લોક તમને તો વાંધો નહીં કરાવું તો વાંધો ન હોય પણ જે પેલા બારમા વાળા છે જે ડીએફ નથી ભણ્યા એને થોડોક પ્રોબ્લેમ પડે એટલે તોય અહીંયા જોઈ લો જો શું છે કે એક મોલ તમારી પાસે શું છે એસએન પ્લસ ટુ દ્વારા કે ટુ સી ના કેટલા મોલ રિડક્શન પામે શું છે એક મોલ તમારી પાસે એસએન પ્લસ ટુ છે કેટલા મોલ પ્રશ્ન છે તો ચાલે બરોબર છે એમાં પોટેશિયમ લખવાની કોઈ જરૂર નથી હવે કે ટુ સીઆર ટુ ઓ સેવનશન થાય એ થાય સીઆર પ્લસ ટુ માંથી તો સર આ તમે ક્યાંથી લઈ આવ તો એ હું ક્યાંયથી લઈ આવ્યો નથી એ રેડોક્સ જે તમારું ડી અને એફ બ્લોક એલિમેન્ટ્સ છે ને ડી અને એફ બ્લોક એલિમેન્ટ્સ ના એનસીઆરટી માં આ વસ્તુ છે એટલે આ ખાસ યાદ રાખો અને એસએન પ્લસ ટુ નું થશે એસએન પ્લસ ફોર માં રિડક્શન ચાલો જોઈએ હવે તમને એવું પૂછે છે કે તો તમારે કેટલા મોલની જરૂર પડે હવે પહેલી વસ્તુ કે તમારે અહીંયા જોવું પડશે કે ઓક્સિડેશન પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા સંતુલન કરવી પડશે ચાલો કરીએ એસએન પ્લસ ટુ માંથી

કેટલા મોલ કેટુ સીઆર ટુ નું તો ત્રણ મોલ એસેન પ્લસ ટુ હોય કેટલા ત્રણ મોલ એસેન પ્લસ ટુ હોય તો કેટલા મોલ કે ટુ સીઆર ટુ નું રિડક્શન થાય એક મોલ કે એક ના છેદમાં ત્રણ મોલ કે ટુ સીઆર ટુ માઇનસ ટુ નું સી આર પ્લસ થ્રી થાય એકના છેદમાં ત્રણ ચાલો એના પછી નો પ્રશ્ન જુઓ શું કે છે પિસ્તાલીસમો કે બે પોઈન્ટ પાંચ મોલ કે ટુ સીઆર ટુઓ સેવનનું સીઆર પ્લસ થ્રીમાં રિડક્શન કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે ચાલો પિસ્તાલીસમો પ્રશ્ન એકદમ ઈઝી છે તમારી પાસે શું છે સીઆર ટૂઓ સેવન માઇનસ ટુ એમાંથી શું બને છે સીઆર પ્લસ થ્રી સમીકરણને સંતુલિત કરશો આ બાજુ ક્રોમિયમ બે છે આ બાજુ બે કરવા પડશે વધારો ઘટાડો એડ કરશો તો અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય પ્લસ ટવેલ અહીંયા કેટલી થાય પ્લસ સિક્સ પ્લસ ટ્વેલ માંથી પ્લસ સિક્સ જતા હોય એટલે આ બાજુ છ ઇલેક્ટ્રોન એડ થયા હોય પ્લસ ટ્વેલ માંથી પ્લસ સિક્સ થયા એટલે છ નો શું થયો ઘટાડો છ નો ઘટાડો થયા હોય તો આ બાજુ છ ઇલેક્ટ્રોન એડ થયા હોય ચાલો હવે શું છે કે છ ઇલેક્ટ્રોન એડ થયા તો આ લોકો શું કહેશે કે તમારે કેટલા મોલ ઇલેક્ટ્રોન નો કેટલા મોલે બે પોઈન્ટ પાંચ મોલે હવે જો એક મોલ કે સીઆર ટુ ઓ સેવન હોય ને

કેટલા થશે છ દુ બાર ને આધારે કરો એટલે લગભગ પંદર મોલ આવે જો અહીંયા ગણતરી કરો ને એટલે પોઈન્ટ પાંચ કાઢી નાખો અને બે કાઢ નો બે ને છ વડે ગુણી નાખો આ રીતના ગણતરી કરતા શીખજો એટલે આ બાર આવશે ને પોઈન્ટ પાંચ ગુણ્યા છ એટલે ત્રણ કે નો ખબર પડી જો હજી નો ખબર પડી હોય તો આની ગણતરી છે ને આ રીતના કરતા તમે શીખો

પછી તમારે જે રીતના તમને અનુકૂળ ગણતરી લાગતી હોય એ રીતના કરજો ઓકે ચાલો તો પંદર જવાબ આવશે તમારો બરોબર ને ચાલો forty six શું કહે છે forty six મો પ્રશ્ન કે એક મોલ KMnO4 ના એસિડિક માધ્યમ માં રંગ વિહીન બનાવતા કેટલા મોલ H2 સોરી forty six forty six એક મોલ FeC2 ઓફોર એસિડિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા કેટલા મોલ કે એમ એનો ફોર ની જરૂર પડે તમારે જોવાનું છે કે કેટલા મોલ કે એમ એનો ફોર જરૂર પડે હવે પેલી વસ્તુ છે કે આ રિએક્શન તમને આખી લખતા આવડવી જોઈએ એટલે એના માટે પેલી વસ્તુ શું હોવી જોઈએ કે તમારે એ એના માટે ડી અને એફ બ્લોકની જેટલી પણ રિએક્શન ઓક્સેલેટ વાળી છે યાદ હોવી જોઈએ તો તમે આ રિએક્શન લખી શકો ઓકે તો અહીંયા જો હું રિએક્શન લખું છું કે Fe+2 છે ઓક્ઝિલે આપણને અહીંયા એમ કીધું છે કે કેમ એનો ફોર ની જરૂર પડે તો આમાંથી કમ્પાઉન્ડમાંથી હવે એ લોકો એવું કહે છે કે તમારે એફી પ્લસ થ્રી પ્લસ પ્લસ ચાલો સમીકરણ સંતુલન કરવાની શરૂઆત કરો છે 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 બરોબર એમાંથી બને સમીકરણ સંતુલન કરો હાલો મેં શીખવાડ્યું જો એવું કરવું હોય તો પેલા ચાર્જ ને ગણી લો તો કાર્બન કાર્બન જો અહીંયા કાર્બન બે છે તો અહીંયા બે વડે ગુણી તો કોઈ ચેન્જીસ છે નહીં એટલે વ્યવસ્થિત આને ગણતરી કરો અને ડાયરેક્ટ છે ને ત્રી રાશિ મારવાની જ થશે બરોબર ને આર આપણે કેમ આ જો એકવાર સમીકરણ સંતુલિત થઈ જાય ને એટલે ડાયરેક્ટ અહીંયા ત્રી રાશિ મારો કે ભાઈ આટલા આટલા તો પેલા એ કેટલા આ પ્લસ સેવન હોય આ માઇનસ હોય એટલે પ્લસ સેવન આ પ્લસ ટુ પ્લસ સેવન માંથી પ્લસ ટુ પાંચ નો ઘટાડો ઓકે એફી પ્લસ ટુ માં પ્લસ વન છે સોરી પ્લસ ટુ છે પ્લસ ટુ માંથી પ્લસ થ્રી એટલે 1 નો વધારો અહીંયા ઓક્ કાર્બનની કેટલી હોય ઓક્ઝલેટોમાં પ્લસ હા પ્લસ ટુ બરોબર પ્લસ હોય ને કેટલી હોય ભાઈ કે હજી નથી ખબર પડતી એટલે આને છે ને સમીકરણ ને વ્યવસ્થિત સંતુલન કરતા શીખો પેલા થોડીક એની પ્રેક્ટિસ કરો અને ઓક્સિડેશન આંખની પ્રેક્ટિસ કરો તો વધારે બેટર ખબર પડશે પ્લસ થ્રી અને અહીંયા શું છે પ્લસ ફોર અને આમાંથી હવે તમારા ઉપર આટલી મેં વસ્તુ કહી દીધી હવે ત્રી રાશિ મૂકીને જે પણ તમારે લડત લડવાની છે તમારે લડવાની છે 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 ચાલો હવે શું કે મોલ એસિડિક માધ્યમમાં રંગવિહીન બનાતા હવે કે રંગવિહીન ક્યારે બને જ્યારે એનું રિડક્શન થાય આગળ એ કીધું એટલે ફોર્ટી શું છે કેવું હોય ને એટલે પોટેશિયમ ન લખો તો ચાલે બરોબર છે કારણ કે આપણે મેંગેની કામ

અને એનું ઓક્સિડેશન થતું એટલે સ્વરૂપે જતો હોય કારણ કે માઇનસ વન માંથી ઝીરો થતું એટલું ઓક્સિડેશન ચાલો હવે સમીકરણ ને સંતુલિત કરો પ્લસ સેવન ટુ અને માઇનસ વન માંથી આમાં છે ને જો પાંચ નો ઘટાડો અને આ શું છે ઉપર એક નો વધારો તો તમારે શું કરવું પડે એટલે આને પાંચ વડે ગુણવા પડે ને અને આને પાંચ વડે તો હું અહીં એક વસ્તુ કહી શકું કે એક મોલ એમ એમએનઓ ફોર હોય ને એને જો રંગ વિહીન બનાવવું હોય તો પાંચ મોલ એચ ઓટુ ની જરૂર પડે સાચું ખોટું તો તમને કેટલા આપ્યા છે એક એક મિનિટ એક મિનિટ હા એક મોલે આટલી જરૂર પડે તમારે એક મોલે પૂછ્યું છે ને તો એક મોલે કેટલા પાંચ મોલ આવશે અહીંયા જો આપણે ઓક્સિજન એક જ લીધું ને પેરોક્સાઇડમાં પેરોક્સાઇડ ના બે હોય બરોબર છે પેરોક્સાઇડના બે એટલે આ માઇનસ ટુ થશે ને અહીંયા જો માઇનસ વન અને માઇનસ વન એટલે આ બે નો વધારો કહેવાય ને જે પણ વધારો થાય બે નો થાય એટલે આને પાંચ વડે ગુણો પડે જો આખી રિએક્શન જો પ્લસ ટુમાં અહીંયા એચ ટુ ટુ હવે H2O2 માં ઓક્સિજન 2 હોય એટલે 1 નું -1 હોય તો એવા 2 છે એટલે 2 નું -1 -2 કારણ કે અહીંયા બે ઓક્સિજન નું પૂછ્યું છે કારણ કે અહીંયા બે ઓક્સિજન છે અહીંયા તો અહીંયા 0 તો આ -2 માંથી 0 થયો શું થયો -2 માંથી 0 થયો એટલે આ 2 નો વધારો છે અને આ બાજુ +7 માંથી +2 થયો એટલે 5 નો ઘટાડો થયો બરોબર ને હવે ખબર પડશે કોઈ ડાઉટ ઓકે તો આને મારે પાંચ વડે ગુણવા પડે તો આને મારે બે વડે ઓલો પાંચ નો ઘટાડો આ કમ્પાઉન્ડ છે પાંચ વડે તો અહીંથી હવે એક વસ્તુ હવે શું થઈ કે બે મોલ કે તમારે પાંચ મોલ એચ ટુ ની જરૂર પડે તો તમને કેટલા મોલે પૂછ્યું છે

હું તને તમને લોકોને જે આઈથી હવે જેટલા પણ ક્વેશ્ચન છે જાતે ટ્રાય મારજો ડીપીપી ના આવે ઈઝી ક્વેશ્ચન હશે એવું લાગે ને તો આના ક્વેશ્ચન જાતે ટ્રાય મારજો જેને પણ ઇશ્યુ લાગે તરત જ કોન્ટેક્ટ ટુ મી તરત જ તમે મને પૂછી શકો કે આ પ્રશ્નનો મને જવાબ આવડતો નથી મને ગમે યાદ તમે જી કરો એ સોલ્યુશન આપો એટલે હું તમને ઓડિયો રેકોર્ડિંગ મારું છે ને બોલીને અને આખો લખીને હું તમને પ્રશ્ન મોકલી દઈશ બરોબર એટલે 27મો પ્રશ્ન જોવો તો થઈ જાય એવો છે ને નીચેની લીટી ઘટકોમાં નીચે લીટી દોરેલા પરમાણુનો ઓક્સિડેશન અંક આપેલા છે તો ખોટો વિકલ્પ પસંદ કરો શું આવશે આન્સર જો તો CaO3 નો +5 થાય કારણ કે ઓક્સિજન નું -6 -2 એવા 6 છે અ 3 છે એટલે -2 -2 સામે 6 -6 -6 સામે જરબ થાય -1 માંથી -6 -5 અને પેલા થશે એટલે +5 આ સાચું પછી સીઆર ટુ ઓ સેવનમાં પ્લસ સિક્સ ફોર આનું પ્લસ વન એટલે માઇનસ થ્રી માઇનસ થ્રી સામે તરફ જાય એટલે પ્લસ થ્રી અને સીયુ ટુ છે તો એનું પ્લસ વન હોય રેડી કે નહીં પ્લસ વન હોય આ લોકો માઇનસ વન આપે છે જે તદ્દન ખોટું છે